વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવાના છીએ જિયોગ્રાફી. ઘણા બધા મિત્રો બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હું ઈચ્છું છું કે જલ્દીથી આપણી જિયોગ્રાફી સિરીઝ પૂરી થઈ જાય, પણ થોડોક સમયનો પણ અભાવ છે અને થોડુંક વર્ક લોડિંગ પણ છે, એટલે થોડો સમય લાગશે. બાકી જિયોગ્રાફી કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશું અને તમને મજા પણ આવશે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ આજનો સેશન. આજના સેશનની અંદર આપણે શીખવાના છીએ ખડકો. જો કે આપણે અગાઉના સેશનની અંદર જોઈ ગયા પૃથ્વીની આંતરિક સંરચના, અને આજે આપણે શરૂઆત કરવાના છીએ ખડકોથી. તો જેમ આપણે વાતાવરણનું સ્ટ્રક્ચર ભણીએ છીએ, એવી જ રીતના પૃથ્વીના સ્ટ્રક્ચરની પણ આપણી પાસે માહિતી હોવી જોઈએ. આપણને કેમ ખબર હોય કે દરિયાના પાણીમાં કયા કયા તત્વો છે, વાતાવરણની અંદર કયા કયા વાયુઓનું પ્રમાણ કેટલું છે? તો એવી જ રીતના પૃથ્વીની પણ આપણને ખબર હોવી જોઈએ. આગળના સેશનની અંદર મેં તમને એ પણ શીખવાડી દીધું કે જે પૃથ્વી છે એનો જે ઉપરનો ભાગ છે એને કહેવાય ક્રસ્ટ, પછી મેન્ટલ ને પછી કોર. તો ક્રસ્ટને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પોપડો. બરાબર, અને જે વિવિધ પ્રકારના પદાર્થો જોવા મળે છે એ પદાર્થો પણ આ ક્રસ્ટની અંદર જ જોવા મળે છે. બરાબર, તો એ જ ભેગા થઈને તો ખડકોની રચના કરે છે. તો એ પદાર્થો પણ બે પ્રકારના હોઈ શકે છે, કાં તો એ કઠોર હોઈ શકે છે, બરાબર, અને કાં તો એ નરમ હોઈ શકે છે. તો કઠોર પદાર્થો એટલે તમે જોયું હશે ને, માર્બલ્સ મળતા હોય, પથ્થર મળતા હોય અલગ અલગ પ્રકારના, તો એ કઠોર પદાર્થો, કોલસો, માટી, આ બધું નરમ પદાર્થો. તો આ જ તો ભેગા થઈને ખડકોની રચના કરે. તો ખડકોની રચના કોણ કરશે? તો આ જ કરશે. તો જુઓ, ક્રસ્ટમાંથી મળી આવતા તમામ કઠોર અને નરમ પદાર્થો એમાં ધાતુઓનો સમાવેશ નહીં થાય. ખાસ ધ્યાન રાખજો, એમાં ધાતુઓનો સમાવેશ થશે નહીં, એને આપણે શું કહીશું? ખડકો. ક્લિયર? તો એને આપણે કહીશું ખડકો. પછી પૃથ્વીના ક્રસ્ટમાં રહેલા મુખ્ય તત્વ, ખાસ ધ્યાન રાખજો, પૃથ્વીના ક્રસ્ટમાં રહેલા મુખ્ય તત્વો કેટલા? તો ઘણી બધી વખત પરીક્ષામાં આવો પણ પ્રશ્ન પૂછી નાખે, તો આપણને આઈડિયા હોવો જોઈએ. 47% ઓક્સિજન, 28% સિલિકોન, 8% એલ્યુમિનિયમ, 5% આયર્ન, 4% કેલ્શિયમ, 3% સોડિયમ, 2% પોટેશિયમ, 2% મેગ્નેશિયમ અને અધર્સ. તો અધર્સ માટે તમારે એક શબ્દ યાદ રાખવાનો છે કે નીતિ આયોગે, કોણે? નીતિ આયોગે HPને MNSCનો દરજ્જો આપ્યો. એટલે બધા અધર્સ તત્વો આવી જાય. નીતિ આયોગે HPને MNSCનો દરજ્જો આપ્યો. તો જુઓ, ની એટલે નિકલ, ટી એટલે ટાઇટેનિયમ, એચ એટલે હાઇડ્રોજન, પી એટલે ફોસ્ફરસ, MN એટલે મેંગેનીઝ, એસ એટલે સલ્ફર ને સી એટલે કાર્બન. તો આ અધર તત્વો છે. ક્લિયર થાય છે? તો આ શબ્દ આપણે યાદ રાખવાનો છે. તો ખડકો ખબર પડી ગઈ. પૃથ્વીના પોપડામાં જે નરમ અને કઠોર પદાર્થો છે, બરાબર, એના મિશ્રણને આપણે શું કહીશું? ખડકો. બરાબર, કયા કયા તત્વો છે એ પણ આપણે જોઈ લીધું, અને અધર્સ તત્વો છે એ પણ આપણે જોઈ લીધું. પણ જો આપણે ક્રસ્ટની વાત કરીએ ને, તો 47 ઓક્સિજન અને સિલિકોન 28, 75% તો ખાલી આ બે જ તત્વો છે. વિચાર કરો. તો ખડકોના પ્રકાર પણ આના આધારે જ હોય. સિલિકા અને ઓક્સિજન જેનાથી બને સિલિકોન ડાયોક્સાઇડ, અને એના આધારે જ પ્રકાર હશે. પણ આપણે જે ખડકોના પ્રકાર જોવાના છે એ નિર્માણ પ્રક્રિયાના આધારે જોવાના છે. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના ત્રણ પ્રકાર, અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો, અને છેલ્લે આપણે આની અંદર શીખીશું રોક સાયકલ. બરાબર, તો આજે આપણે શીખવાના છીએ, આપણો ટોપિક છે અગ્નિકૃત ખડકો. તો અગ્નિકૃત ખડકોનું નિર્માણ કેવી રીતના થાય એ બધી જ બાબતોની આપણે ચર્ચા કરશું. હવે તમને મેં અગાઉના સેશનની અંદર ભણાવી પણ દીધું કે સમજી લો કે આ તમારી કોર થઈ જાય, આ મેન્ટલ થઈ જાય, બરાબર, અને આ ક્રસ્ટ થઈ જાય. તો હવે તમે સમજો કે આ જે આપણો ભાગ છે, મેન્ટલ વાળો ભાગ, એમાંથી જ લાવા બહાર નીકળશે. બરાબર, લાવા જ્યારે પૃથ્વીની સપાટી ઉપર આવે અને આ લાવા જ્યારે ઠંડો પડે ત્યારે આ શેની રચના કરશે? અગ્નિકૃત ખડકોની. હવે એવું જરૂરી તો નથી
કે સપાટીની બહાર આવીને જ લાવા ઠંડો પડે. ઘણી બધી વખત અહીંયા અંદર ડાઇક જેવી રચનાઓ પણ હોય તો આમાંય લાવા ઠંડો પડી જાય, તો આવી પણ ઘટના બની શકે. તો ત્યાં પણ અગ્નિકૃત ખડકો જ બને ને, મતલબમાં લાવા ઠરવાથી જે ખડકો બનતા હશે એ ખડકો કયા હશે? અગ્નિકૃત ખડકો. તો હવે જો પૃથ્વીની સપાટીની અંદર ઠંડા પડતા હોય તો એ આંતરિક અગ્નિકૃત ખડકો, અને જો બહાર ઠંડા પડતા હોય તો એ બાહ્ય અગ્નિકૃત ખડકો. બીજું તો આમાં કશું છે નહીં. તો અગ્નિકૃત ખડકોના બે પ્રકાર આપણે શીખીશું, બાહ્ય અને આંતરિક. બીજી સૌથી મહત્વની બાબત છે કે જો એ ખડકોનું નિર્માણ લાવામાંથી થતું હોય, અને લાવા તો તમને ખબર છે પ્લાઝ્મા જેવા ખૂબ જ ઉચ્ચ તાપમાનની અવસ્થા હોય, તો ઉચ્ચ તાપમાનની અંદર કોઈ જીવાવશેષો હશે? તો કે નહીં હોય. તો અગ્નિકૃત ખડકોમાં પણ ફોસિલ્સ જોવા મળતા નથી. બીજું, કોઈ પણ પદાર્થ ઉચ્ચ તાપમાને ગરમ થાય અને પછી એ ઠંડો પડે તો એમાં સાંધાઓ જોવા મળે, તો એ અગ્નિકૃત ખડકોમાં પણ જોવા મળશે. પણ એના પ્રસ્તર જોવા નહીં મળે, કારણ કે ત્યાં સેડિમેન્ટ્સ ભેગો થતો નથી. સેડિમેન્ટ્સ ભેગો થતો હોય નદીના ઘસારણોથી કે પવનના ઘસારણથી જો રચના થતી હોય તો પ્રસ્તર બને, બાકી આમાં પ્રસ્તર બનવાની કોઈ શક્યતા છે નહીં. તો આમાં પ્રસ્તર જોવા મળશે નહીં. પણ હવે તમે વિચારો કે જો કોઈ ગરમ લાવા ઠંડો પડે તો એ સ્ફટિક પણ બની શકે છે, તો આમાં સ્ફટિકમય સંરચના જોવા મળે. પણ આ લાવા શું? તો લાવા તમે યાદ કરો, સિયાલ, સીમા અને નીપે. તો ઉપર જુઓ તો આ સિયાલ વાળો ભાગ, આ સેના વાળો ભાગ, સીમા વાળો ભાગ. લાવા આમાંથી આવે, સિલિકોન અને મેગ્નેશિયમ. તો લાવા સિલિકોન અને મેગ્નેશિયમમાંથી આવે તો સ્વાભાવિક છે કે આની અંદર પ્રમાણ કોનું વધારે હોવાનું? લાવામાં સિલિકોનનું. તો સિલિકાના આધારે નક્કી થશે, બરાબર. તો આવી બધી બાબતો આપણે ધ્યાન રાખવાની છે. હવે આપણે એને જોઈ લઈએ. તો જુઓ, નિર્માણ મેગમાં ઠંડો થવાથી થાય, પ્રસ્તર જોવા મળતા નથી, પ્રાચીન ખડકો છે, નિર્માણ એનું વર્તમાનમાં પણ થાય. કેમ? તો કે જ્વાળામુખી પ્રક્રિયા થાય તો નિર્માણ વર્તમાનમાં થાય છે. ક્લિયર? એમાં અહીંયા સાદા લખ્યું છે, આમાં સાંધ કે જોડ જોવા મળે છે, બરાબર. જીવાવશેષો જોવા મળતા નથી, અને જીવાવશેષો ન હોય ને ત્યાં પ્રાકૃતિક ગેસ, ખનિજ તેલ કે કોલસો એ કંઈ નહીં હોય, કારણ કે વિઘટન માટે એની જરૂર પડે, બરાબર. તો અહીંયા વિઘટન જ નહીં થઈ લાવવામાં કોઈ વસ્તુનું. તો ત્યાં તમને કોલસો, ખનિજ તેલ, પ્રાકૃતિક ગેસ માટે મહત્વના છે નહીં. સ્ફટિકમય સંરચના ધરાવે છે. મેગમાની એસિડિકતા જે કોના ઉપર આધાર રાખે? સિલિકા પર. અને સિલિકાના આધારે મેગમાના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ નક્કી થાય, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નક્કી થશે. અને મેગમાની ઘટ્ટતાનો આધાર યાદ રાખજો, મેગમાની ઘટ્ટતાનો આધાર પણ કોના પર રહેલો છે? સિલિકાના પ્રમાણ પર. તો આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આટલી બાબતો સૌથી મહત્વની છે અને પ્રશ્ન પણ અહીંયાથી બની શકે. હમણાં આપણે એક ચાર્ટનો અભ્યાસ કરશું એટલે તમને ખબર પડશે કે આનો શું ઉપયોગ આવી શકે. ઓકે, તો હવે આપણે જોઈએ અગ્નિકૃત ખડકોના બે પ્રકાર. મેં તમને હમણાં કીધું, એક આંતરિક અગ્નિકૃત ખડક અને એક બાહ્ય અગ્નિકૃત ખડક. આંતરિકમાં પણ બે પ્રકાર આવશે, જો વધુ ઊંડાઈએ ઠંડો પડે તો એ પાતાળીય અગ્નિકૃત ખડક, અને જો થોડીક વચ્ચે ઠંડો પડશે તો એ મધ્યસ્થ અગ્નિકૃત ખડક, પણ મતલબમાં પૃથ્વીની અંદરના ભાગમાં. ઓકે, તો જો એ વધુ ઊંડાઈએ ઠંડો પડે તો એમાં મોટા કદના સ્ફટિકો બને, ગ્રેનાઇટનું પ્રમાણ વધારે હોય એટલે ગ્રેનાઇટ ખડકો કહેવાય, બરાબર. પછી જ્યારે ભૂસંચલન થશે અથવા તો ઉચકાવ થશે ત્યારે આ દેખાય. આ ઘટનાઓ આપણે જોઈશું, અપલિફ્ટમેન્ટ, બરાબર, જેને ઉચકાવ કહીએ. તો આ એક શબ્દ યાદ રાખી લો, તમને ટર્મિનોલોજી ખબર પડી જશે. તો જ્યારે ઉચકાવ થાય ત્યારે પાતાળી અગ્નિકૃત ખડકો બહાર જોવા મળે. એક્ઝામ્પલ તરીકે ભારતની અંદર રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, બરાબર. અને એના એક્ઝામ્પલ લેવા હોય કે પાતાળીય અગ્નિકૃત ખડકો કયા કયા, તો ડાયોરાઇટ, ગેબ્રો અને પેરિયોડાઇટ, બરાબર. તો આ એક યાદ રાખજો. ક્લિયર? તો આ કયા છે? પાતાળીય અગ્નિકૃત ખડકો. આની વિશેષતા હોય પૂછી શકે ને. હવે તમે સમજો કે ઉપરા ઉપરી એક્ઝામો આવવા લાગી છે પ્રિલિમ્સની, તો પ્રશ્નો આમાંથી બની શકવાના, તો આને ખાસ ધ્યાન રાખવાનું છે. મધ્યસ્થની અંદર પાતાળ અને બાહ્ય એ બંનેની વચ્ચે,
પાતાળ અને બાહ્ય બંનેની વચ્ચે જે જમા થશે લાવા, એ મધ્યસ્થ અગ્નિકૃત ખડગનું નિર્માણ કરશે. જેમ કે સીલ, ડાઇક, એની જે નળીઓ હોય બરાબર એની અંદર જમા થઈ જશે. બરાબર, ઘસારણની ક્રિયા જ્યારે થાય ત્યારે આ દેખાશે. આ કઈ ક્રિયાથી? ઉચકાવની ક્રિયાથી ખડકો દેખાશે અને આ ઘસારણની ક્રિયાથી દેખાશે. પછી એનો બીજો પ્રકાર, બાહ્ય અગ્નિકૃત ખડકો. તો બાહ્ય અગ્નિકૃતમાં તો કાં તો લાવા વિસ્ફોટ સ્વરૂપે બહાર નીકળશે અને કાં તો લાવા શાંત સ્વરૂપે બહાર નીકળશે. તો એને આપણે ફાટ પ્રસ્ફુટન કહીએ. એક આમ તિરાડ જેવું પડશે ને એમાંથી લાવા બહાર આવશે ધીમે ધીમે અને એ લાંબા વિસ્તારમાં રેલાય. બરાબર, તો એને લાવાકીય ખડકો કહેવાય. ક્લિયર? અને એક પ્રકાર આવશે કે જેમાં જ્વાળામુખીનો વિસ્ફોટ થશે. આમ મોટા મોટા આમ દાણાઓ ઉડતા હોય ને એવું લાગશે. બરાબર, મોટા મોટા ટુકડાઓ ઉડતા હોય ને એવું લાગે. તો એ મોટા ટુકડાઓને કહેવાય બોમ્બ. નાના ટુકડાઓ હોય તો એને કહેવાય લાપીલી. ધૂળ અને રાખ હોય તો એને કહેવાય ટફ. અને નાના મોટા જ્વાળામુખી પદાર્થો હોય તો એને કહેવાય એંગ્લોમોરેટ. સમજ પડી ગઈ? એને શું કહેવાય? એંગ્લોમોરેટ. તો ઘણી વખત એંગ્લોમોરેટ શબ્દ સાંભળશો તમે તો યાદ રાખજો. અથવા એને કહેવાય બ્રેસિયા. તો આ એક આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, બાહ્યમાં વિસ્ફોટક અગ્નિકૃત ખડક. તો જ્વાળામુખીના વિસ્ફોટથી મોટા ટુકડાને બોમ્બ, નાના ટુકડાને લાપીલી, ધૂળ અને રાખ જમા થાય એને ટફ, નાના મોટા જ્વાળામુખી પદાર્થ જમા થાય એને બ્રેસિયા અથવા તો એંગ્લોમોરેટ. ક્લિયર? આટલું યાદ રાખવાનું છે. સૌથી મહત્ત્વની બાબત, યુટ્યુબની અંદર હવે તમને આવો એક ટ્રેન્ડ જોવા મળશે. તમે જોજો, અત્યાર સુધીના જેટલા પણ, આવું મારે બોલવું ના જોઈએ પણ હું એટલા માટે મારો આ પ્રયાસ છે કે લોકો જો તમને થોડું પણ પ્રી લેવલથી ભણાવે ને તો એ કામનું છે, વાહિયાત વાતો કરતા. બરાબર, તો મારો અહીંયા એવો જ પ્રયાસ છે કે કંઈક નવીન આપણે શીખીએ. અને આ તમને હવે ટૂંક સમયમાં જોવા મળશે. બરાબર, કારણ કે આજકાલ કેવું છે, પહેલું પેજ તો લખી નાખે કે વોર્નિંગ છે, કોઈએ કોપીરાઇટ ન કરવું, અને એના કન્ટેન્ટમાં જ ક્યાંક કોપીરાઇટ આવી જાય તો ચેક કરી લઈએ. અને આવું તમને ક્યાંથી ખબર પડે? ડેટ ચેક કરવાની વિડીયો અપલોડની, તો તમને વધારે આઈડિયા આવશે. પણ એ ડેટ આજકાલ કોઈ મૂકતું નથી. ચલો એ છોડો, આપણે આની ઉપર જોઈએ. બરાબર, ઓકે. તો મેગમાના પ્રકાર, આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડક. પ્રશ્ન અહીંયાથી બની શકે. બરાબર, જો સારા પેપર કાઢવાવાળા હશે તો એ પ્રશ્ન અહીંયાથી પૂછશે. તો આ એક માઇન્ડ મેપ જેવું કામ કરશે. જો આપણને આવડી ગયું તો આપણો પ્રશ્ન ખોટો નહીં પડે. તો અગ્નિકૃત ખડકોની અંદર આપણે સૌથી પહેલું યાદ રાખવાનું છે સિલિકાનું પ્રમાણ. આંકડાઓ યાદ નથી રાખવાના, આંકડાઓ તો ચેન્જીસ થતા રહેશે. ઘણી જગ્યાએ આ લિમિટ 65ની આપેલી છે, ઘણી જગ્યાએ 55ની આપેલી છે, એનાથી મને કોઈ મતલબ નથી. પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જો મેગ્માની અંદર સિલિકાનું પ્રમાણ સૌથી વધારે હોય, મતલબમાં ગ્રેટર દેન 77% હોય, તો એમાં સેલિસિલિક એસિડ હોય. એટલે એ મેગ્માની એસિડિકતા વધારે હોય. જ્યારે એ મેગ્માની એસિડિકતા વધારે હોય અને જો એ બહારની સાઈડ ઠંડો પડે તો એ ગ્રેનાઇટ ખડકો બનાવ સોરી અંદરની સાઈડ ઠંડો પડે તો એ ગ્રેનાઇટ ખડક બનાવશે, અને જો બહારની સાઈડ ઠંડો પડે તો એ રાયોલાઇટ ખડકો બનાવે. યાદ રાખજો. ક્લિયર થાય છે? તો એ રાયોલાઇટ અગ્નિકૃત ખડક બનાવશે. બરાબર, અને જો આંતરિક ભાગમાં વધારે એસિડિકતાવાળો ભાગ ઠંડો પડશે તો એ આંતરિક અગ્નિકૃત ખડકોમાં ગ્રેનાઇટ ખડકો બનાવે. ક્લિયર? આ પહેલું સેન્ટેન્સ. સેકન્ડ સેન્ટેન્સ કે જો સિલિકાનું પ્રમાણ 55-77% વચ્ચે હોય તો ઇન્ટરમીડિયેટ, મતલબમાં એની એસિડિકતા મધ્યમ પ્રકારની હશે, ઓછી હોય, આના કરતાં કેવી હશે? ઓછી. તો ત્યારે આંતરિક અગ્નિકૃત ખડકનો પ્રકાર કયો હશે? ડાયોરાઇટ. અને બાહ્ય અગ્નિકૃત ખડકનો પ્રકાર હશે એન્ડેસાઇટ. યાદ રાખજો, બાહ્ય અગ્નિકૃત ખડકનો પ્રકાર કયો હશે? એન્ડેસાઇટ. ત્યાર પછી તમે અહીંયા જુઓ, 45-55% જો સિલિકાનું પ્રમાણ હશે તો હવે એ ક્ષારીય બની જશે, બેઝિક બની જશે. અને બેઝિકની અંદર અહીંયા મેગ્નેશિયમ અને આયન, ફેરોમેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય. જેમ જેમ ક્ષાર બનતું જાય ને એમ ફેરોમેગ્નેશિયમનું પ્રમાણ વધતું જાય. તો એમાં આવશે ગેબ્રો અને બેસાલ્ટ. તો આંતરિક અગ્નિકૃત ખડક પૂછે તો ગેબ્રો
બાહ્ય અગ્નિકૃત ખડક પૂછે તો બેસાલ્ટ, બેસાલ્ટ છે એ વધારે ક્ષેત્રોમાં ફેલાય, બરાબર. અને જો એકદમ 45% કરતાં પણ ઓછું સિલિકાનું પ્રમાણ હોય, 45% કરતાં ઓછું સિલિકાનું પ્રમાણ હોય તો એ અલ્ટ્રા બેઝિક હશે, એની અંદર ફેરોમેગ્નેશિયમનું પ્રમાણ વધારે હશે, અને ફેરોમેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોવાથી એ માત્ર આંતરિક જ જોવા મળશે, એટલે એમાં ક્ષારીય મેગમા ઠંડો પડશે તો એ પેરિયોડાઇટ બનાવે. તો હવે તમને યાદ રહી ગયું, સિલિકાના આધારે, બરાબર, સિલિકાનું પ્રમાણ વધારે તો આંતરિક અગ્નિકૃત ખડક કયો, ગ્રેનાઇટ, પછી ડાયોરાઇટ, પછી ગેબ્રોન, પછી ક્ષારીય મેગમા. હવે ખાસ ધ્યાન રાખજો, જેમાં સિલિકાનું પ્રમાણ વધારે એના મેગમાની ઘટ્ટતા વધારે, અને એના મેગમાની ઘટ્ટતા વધારે તો એના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ઊંચા. તો હું તમને હવે પહેલો પ્રશ્ન પૂછું, સૌથી વધારે મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ કોના ઊંચા હોવા જોઈએ, તો કે ગ્રેનાઇટના. કેમ? સિલિકાનું પ્રમાણ વધારે, ઘટ્ટતા વધારે, ઠંડા પડે તો પછી આપણે એને વધુ તાપમાને ગરમ કરવા પડે, ક્લિયર. તો એના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ કેવા હશે, ઊંચા. પછી ક્રમમાં જોઈ લેવાનું, એને પછી ડાયોરાઇટ, પછી ગેબ્રોન, પછી ક્ષારીય મેગમાવાળું પેરિયોડાઇટ, ક્લિયર. આવા પ્રશ્નો હવે આવશે, આવા પ્રશ્નો બનવાની શક્યતા છે, એટલે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની છે, અને વધારેમાં વધારે આ વિડીયોને રિવાઇઝ કરજો, તમને એક આઈડિયા જનરેટ થશે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે, નીચેનામાંથી કયો પ્રકાર બાહ્ય અગ્નિકૃત ખડક સાથે સુસંગત નથી. તમને ખબર હોવી જોઈએ રાયોલાઇટ, એન્ડેસાઇટ અને બેસાલ્ટ ખડકો છે, એ બાહ્ય અગ્નિકૃત પ્રકારના ખડકો છે. સિલિકાના પ્રમાણના આધારે ચડતા ક્રમમાં ગોઠવો, સવાલ જેટલા બનાવો એટલા બને, ક્લિયર. પણ આજકાલ કેવું છે ખબર, ભટકાવાનું નોલેજ વધારે છે, પણ જે જરૂરી નોલેજ છે એ ખબર જ નથી કોઈને. હવે અત્યારે તમારી પાસે 2 મહિનાનો સમય છે, અને લોકો આની અંદર પણ શું કરી રહ્યા છે કે પ્રીની સાથે એને મેઇન્સ ભણવું છે, બરાબર. પણ કરંટ અફેરમાં એ પ્રીની સાથે મેઇન્સ ભણાવીને કોઈ મતલબ નથી, બરાબર. હવે તો સમય જ ઓછો છે, આ તમે કોઈ એક્સ્ટ્રા ટાઈમ ફાળવો મેઇન્સ માટે, એ પર્ટિક્યુલર વસ્તુ યોગ્ય છે. બાકી બને એમ ફટાફટ સિલેબસ કવર કરવો જોઈએ અત્યારે તમારે પણ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ છે કે અગ્નિકૃત ખડકો, એમાં એસિડિક અગ્નિકૃત ખડકો અને ક્ષારીય અગ્નિકૃત ખડકો. તો મેં હમણાં તમને કીધું ગ્રેટર દેન 55% સિલિકા હશે તો એ બધા એસિડિક, આછા પીળા રંગના હોય, એની ઘનતા ઓછી હોય, આ યાદ રાખજો. સિલિકા યુક્ત ખડકો કહેવાય, કારણ કે સિલિકાનું પ્રમાણ વધારે હશે, ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારનું પ્રમાણ એ વધારે હશે. એક્ઝામ્પલ તરીકે ગ્રેનાઇટ, રાયોલાઇટ હમણાં આપણે જોઈ ગયા, એને તો આપણે રિવાઇઝ કરવાની જરૂર જ નથી. અહીંયા ખાસ જુઓ, લેસ દેન 55% સિલિકા, ઘાટા રંગના હોય, બરાબર, ક્ષારીય અગ્નિકૃત ખડકો, ફેરોમેગ્નેશિયમ યુક્ત ખડકો હોય, ધ્યાન રાખજો. હમણાં કીધું ને સેના યુક્ત હશે, ફેરોમેગ્નેશિયમ યુક્ત હશે, ફેલ્સ્પારનું પ્રમાણ વધારે હોય, ગેબ્રો તથા બેસાલ્ટ. તો આટલી બાબતો છે એ તમારે અગ્નિકૃત ખડકોમાંથી યાદ રાખવાની છે. ના ખબર પડે ને તો આ વિડીયોને રિવાઇઝ કરો, શાંતિથી શબ્દોને સાંભળો, બરાબર, અને એને પછી સવાલ જ્યાંથી મળે તમને અગ્નિકૃત ખડકોના એને સોલ્વ કરવાની ટ્રાય કરો. નોટ્સને એવું બનાવવાની જરૂર નથી, મેં ઘણી વખત કીધું છે કે નોટ્સ, આ બધી જે PDF છે એ ઓલરેડી તમને આપણી એપ્લિકેશન ઉપર મળી જશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, અને ત્યાંથી તમને PDF આની અવેલેબલ રહેશે. પણ આને ખાલી મારું તો એવું માનવું છે કે આને જોવો, સાંભળો અને સમજો બસ, અને આની ઉપરથી આપણાથી પ્રિલિમના ક્વેશ્ચન એટેમ્પ થવા જોઈએ, ક્લિયર. તો મળીએ નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ, જય ભારત.